વાવ તાલુકાના ટડાવના શીતળા માતા વિસ્તારમાં રહેતા વાદી પરિવારોને પ્લોટનું ખાતમુહૂર્ત કરાયું હતું. વાવ તાલુકા પંચાયત ટેડીઓ અને તેમની ટીમ અને વિચરતી વિમુક્તિ જાતિના મસીહા મિત્તલબેનના સહયોગથી કરાયું પ્લોટ વિતરણ, જ્યારે વાવ તાલુકા વિકાસ અધિકારીએ પોતાના પગારમાંથી 10,000 રૂપિયાનો ચેક વિતરણ કર્યો હતો અને સ્થાનિક સરપંચ આગેવાનો તેમજ તલાટી ક્રમ મંત્રીઓ સ્થાનિક લેડી ડોક્ટર તોરલબેન દ્વારા સેવાકીય લોકોનો આભાર માન્યો હતો. જ્યારે પ્લોટ માપણી કરીએ આપી મકાન સહિતની સુવિધાઓ આપવા તંત્રએ તૈયારી દર્શાવી ફાળવણી કરવામાં આવી હતી. તડાવમાં વાંસફોડા વાદી પરિવારો વર્ષોથી અહીંયા આગળ રહે અને ઝંખના એમને એમના પોતાના ઘરની એમ દરેકને પણ હોય એમ એક સરસ વાત વિચરતી જાતિના પરિવારો કે અમારી પાસે સીમમાં સેઢો નહીં અને ગામમાં મેઢો નહીં. તો હવે ગામ લોકોએ તડાવના લોકોએ નક્કી કર્યું એમને મેઢો આપવાનું. વહીવટીતંત્ર બનાસકાંઠાએ આજે કુલ વધારે પરિવાર લગભગ 20-21 પરિવારો છે પણ એમાંથી 9 પરિવારોને આજે પ્લોટ તો ફળવાઈ ગયા પણ મકાન સહાય આજે TDO સાહેબ જય ગોસ્વામી છે એમને આજે મકાન સહાયના ચેક આપ્યા. બહુ સંવેદનશીલ અધિકારી એમણે વ્યક્તિગત પોતાના જે ભંડોળ છે એમનું એમાંથી પણ અનુદાન આપ્યું જેથી એમના સરસ ઘર બની શકે. અમારી સંસ્થા છે વિચરતા સમુદાય સમર્થન મંચ. અમે વિચરતી જાતિઓના સારા ઘરો બને એ માટે પ્રયત્નો કરતા છીએ, બહુ જ બધા કલ્યાણના કામો કરીએ. તો બાકીનું ખૂટતું જે છે તે આ પરિવારોના ઘર બાંધવામાં અમે ઉમેરીશું. એ પરિવારો પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરે એવું ચોક્કસ કરીશું, કેમકે અમે એવું માનીએ છીએ કે એમના 25-30 હજાર રૂપિયા એમના જો અંદર હોય તો એ ઘરને સાચવશે ને અંદર આવીને રહેશે એ માટે થઈને. તો બસ ગામ લોકો સાથે મળીને સરસ આયોજન કરીશું, સરસ કોલોની બનશે. તમે આટલું સારું અમારા વાદી લોકો માટે કર્યું, કારણ કે બહુ જ વર્ષોથી એ વિધાઉટ ઘર, એ લોકો આમ ગરમી હોય ચોમાસું હોય એ લોકો જ્યારે બીમાર થઈને આવતા હોય ને તો આપણે એમને કહેવાનું થાય કે સારી જગ્યાએ આરામ કરો વગેરા વગેરા, બટ એમના જોડે એ ઓપ્શન જ નથી હોતો. તો તમે આ એટલું સ્પેશિયલ વસ્તુ એમના માટે કરી છે ને, સો થેન્ક યુ. આજરોજ વાવ તાલુકાના તળાવ ગામે જે વિચરતી વિમુક્ત જાતિના વાદી પરિવારોને 9 પ્લોટ ફાળવેલા હતા, એ પ્લોટના જે લાભાર્થી હતા એમનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો રિલીઝ કરી અને આજના દિવસે અહીંયા વાદી પરિવારોની સાથે જ આ જમીનનું ખાતમુહૂર્ત કર્યું છે. આગળ આ જમીન પર વાદી પરિવારોનું પાક્કું ઘર બંધાવવાની શરૂઆત થશે અને આ સિવાયના પણ જે લાભાર્થીઓ છે, આ સિવાયના પણ જે વાદી પરિવારના બાકીના સભ્યો છે એમનું પણ તાત્કાલિક આપણે ધ્યાને લઈ અને બાકીના જે લોકો છે એમને પ્લોટ ફાળવવાની પણ દરખાસ્ત કરવા માટેની સૂચના અહીંયા તલાટીશ્રીને આપેલી છે. આ પ્રક્રિયા પણ બહુ ઝડપથી થશે જેથી ભવિષ્યની અંદર અહીંયા રહેલા તમામ પરિવારોનું પાક્કું ઘર બને. વર્ષોથી જે પરિવારો વગડામાં તંબુ તાણીને રહી રહેલા છે આ બધા જ પરિવારોને પોતાનું પાક્કું ઘર બને અને આપણે બહુ ઝડપથી એક સશક્ત અને એક સંગઠિત રાષ્ટ્રનું જે સપનું જોયું છે, તમામ પરિવારોને જે ઘરનું ઘર આપવા માટેનું જે સંકલ્પ કરેલો છે PM સાહેબે, આ સંકલ્પ ફળીભૂત થાય એ માટે વહીવટીતંત્ર તરફથી અત્યારે આ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે.